કેમ છો મિત્રો, મજામાં ને? આજના વિડીયોમાં આપણે યુનિટ 1માં લેંગ્વેજ 7નો અભ્યાસ કરીશું. જોઈએ લેંગ્વેજ 7માં શું કહેવા માગે છે. વર્ક ઇન એ ગ્રુપ ઓફ 4 ઓર 5. વર્ક ઇન એ ગ્રુપ ઓફ 4 ઓર 5, 4 કે 5 વ્યક્તિના ગ્રુપમાં વર્ક કરો, કામ કરો. શોર્ટ આઉટ, છૂટું પાડો. શોર્ટ આઉટ એટલે છૂટું પાડવું. વિચ એક્શન્સ, કયા એક્શન, કઈ ક્રિયાઓ. એન્ડ એક્ટિવિટીઝ એટલે પ્રવૃત્તિઓ. ગિવન ઇન ધ લેફ્ટ બોક્સ. મેચ વિથ સિચ્યુએશન્સ ગિવન ઇન ધ રાઇટ બોક્સ. છૂટું પાડો. કઈ ક્રિયાઓ કે પ્રવૃત્તિઓ લેફ્ટ બોક્સમાં આપેલી છે એ મેચ થાય છે વિથ ધ સિચ્યુએશન ગિવન ઇન ધ રાઇટ બોક્સ. રાઇટ બોક્સમાં જે સિચ્યુએશન આપેલી છે એની સાથે મેચ થાય છે. ફ્રેમ સેન્ટેન્સીસ એઝ ગિવન ઇન ધ એક્ઝામ્પલ. ફ્રેમ એટલે બનાવો. એક્ઝામ્પલમાં બતાવ્યા પ્રમાણે, એઝ એટલે મુજબ, પ્રમાણે. એક્ઝામ્પલમાં બતાવ્યા મુજબ વાક્યો બનાવો. તો પહેલાં તો આપણે અહીં જે શબ્દસમૂહો ક્રિયાપદો સાથે આપેલા છે એ ક્રિયાપદો કયા કોલમમાં છૂટા પડે છે એ જોવાના છે. સેંગ સોંગ્સ જોઈએ તો ગીતો ગાયા. ગીતો ગાયા 3માંથી આવશે. અહીંયા પિકનિક છે. ટુ ધ માર્કેટ, માર્કેટમાં છે. અને ટુ ધ મ્યુઝિયમ એટલે કે મ્યુઝિયમમાં છે. તો એ પિકનિકમાં આવશે. સેંગ સોંગ્સ, ગીતો ગાયા. ત્યાર પછી બોટ ક્લોથ્સ, કાપડ ખરીદ્યું, કપડાં ખરીદ્યા. તો એ આવશે માર્કેટમાં. પ્લેઇડ મ્યુઝિક, પ્લેઇડ મ્યુઝિક કેમાં આવશે? સંગીત વગાડ્યું પિકનિકમાં. એટ આઈસ્ક્રીમ, એટ આઈસ્ક્રીમ પણ આવશે ઓન એ પિકનિક. તો આ રીતે તમારે શોર્ટ આઉટ કરવાના છે ક્રિયાપદો સાથે શબ્દસમૂહોને અહીં 3 કોલમમાં. ત્યાર પછી એના આધારે એક્ઝામ્પલમાં જે વાક્ય આપ્યું છે એ બનાવવાનું. સ્ટુડન્ટ 1 સેડ, યસ્ટરડે આઈ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ ક્લોથ્સ. અહીં લખ્યું છે ગઈકાલે. હું, ગોનું ભૂતકાળ વેન્ટ. મિત્રો, અહીં બધી જ એક્સરસાઇઝિસમાં આપણે ભૂતકાળ સમજવાનો છે. ગઈકાલે હું ગયો, ગોનું ભૂતકાળ વેન્ટ ટુ ધ માર્કેટ એન્ડ બોટ ક્લોથ્સ. માર્કેટમાં ગયો. ગો ટુ ધ માર્કેટ એન્ડ બોટ ક્લોથ્સ. ત્યાર પછીનું વાક્ય જોઈએ. સ્ટુડન્ટ 2 શું કહે છે? લાસ્ટ વીકેન્ડ. અહીં ભૂતકાળના કોઈ પણ તમે સમય મૂકી શકો. ગયા વીકેન્ડમાં આઈ વેન્ટ ટુ મ્યુઝિયમ, આઈ વેન્ટ ટુ મ્યુઝિયમ એન્ડ લર્ન્ટ એબાઉટ હિસ્ટ્રી. લર્ન્ટ એબાઉટ હિસ્ટ્રી એ મ્યુઝિયમ, ઇતિહાસ વિશે શીખ્યો, જાણ્યું. તો એ મ્યુઝિયમમાંથી આવશે. તો આઈ વેન્ટ ટુ મ્યુઝિયમ એન્ડ લર્ન્ટ, લર્નનું ભૂતકાળ લર્ન્ટ, ભૂતકાળ લીધું છે. એબાઉટ હિસ્ટ્રી. અને સ્ટુડન્ટ 3 કહે છે લાસ્ટ સન્ડે. અહીં ભૂતકાળ, કોઈ પણ ભૂતકાળનો સમય લેવાનો. આઈ વેન્ટ ટુ અપ, આઈ વેન્ટ ઓન અ પિકનિક એન્ડ સેંગ સોંગ્સ. આ રીતે તમારે બીજા જે શબ્દ સમૂહો છે એને વાક્ય એની સાથે જોડવાનું છે. તો બાકીના શબ્દસમૂહોને, પ્લેઇડ મ્યુઝિક, તો એ પણ તમારે વાક્ય બનાવવાનું છે. વી પ્લેઇડ મ્યુઝિક આવશે પિકનિકમાં. વી પ્લેઇડ મ્યુઝિક. તો આ રીતે બધા જ ક્રિયાપદોના ભૂતકાળ સાથે જે શબ્દસમૂહ આપ્યા છે એને લઈ અને તમારે વાક્ય બનાવવાના છે પાસ્ટ ટેન્સમાં. ઓકે ફ્રેન્ડ્સ, એ જાતે કરવાનું છે. ત્યાર પછી જોઈએ L8. ફિલ ઇન ધ ગેપ્સ. ગેપ્સ એટલે જગ્યા. જગ્યાને ફિલ કરો, પૂરો. યુઝિંગ એપ્રોપ્રાઇટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ એન્ડ કમ્પ્લીટ ધ પેસેજ. જગ્યા પૂરું, ખાલી જગ્યા પૂરું. યુઝિંગ એપ્રોપ્રાઇટ ફોર્મ્સ ઓફ ધ વર્બ્સ ગિવન ઇન ધ બ્રેકેટ. બ્રેકેટમાં આપેલા એપ્રોપ્રાઇટ ફોર્મ ઓફ ધ વર્બ, વર્બ જે છે ક્રિયાપદ,
अवेक फील टाई वॉन्ट ये क्रियापद छे एना एप्रोप्राइट फॉर्म योग्य रूप तमारे उपयोग करवाना छे एंड कम्प्लीट द पेसेज अने पेसेज ने फकरा ने पूर्ण करो। तो मित्रों अपने आ लैंग्वेज प्रेक्टिस में आज शू शीखी रहा छे तो के पास्ट टेन्स तो अहीं जे वर्ब आप्युं छे एनु पास्ट टेन्स मूकवानुं छे। जो पास्ट टेन्स न खबर होय तो वेरी यूजफुल वर्ब्स तमे लीधी हशे एमांथी पास्ट टेन्स ने फाइंड करीने लखवानुं छे। आई अवोक एज द ब्राइट सनलाइट स्ट्रक माय फेस अवेक एटले जागवुं एनु पास्ट टेन्स लेवानुं। आई अवोक एज द ब्राइट सनलाइट स्ट्रक माय फेस जेवुं सूर्यप्रकाश मारा फेस ऊपर पड़ो के हूँ जागी गयो। आई डैश टू स्ट्रेच माय आर्म्स एंड लेग्स बट डैश समथिंग पुलिंग देम डाउन टू द ग्राउंड तो अहीं वॉन्टनू करवानू छे वॉन्टेड। आई वॉन्टेड टू स्ट्रेच माय आर्म्स एंड लेग्स मारा हाथ अने पग ने हूँ स्ट्रेच करवा खुला करवा मागतो हतो बट फिलनू भूतकाळ करीशुं फेल्ट एफ ई एल टी बधा ज क्रियापदनू पास्ट टेन्स मूकवानू छे बट फेल्ट समथिंग पुलिंग ધેમ ડાઉન ટુ ધ ગ્રાઉન્ડ કંઈક ગ્રાઉન્ડ ઉપર કંઈક ખેંચાતું હોય એવું મેં ફેલ્ટ કર્યું અનુભવ્યું। આઈ ડેશ નોટ લિફ્ટ માય હેન્ડ કેનનું ભૂતકાળ કરીશું કુડ આઈ કુડ નોટ લિફ્ટ માય હેન્ડ માય હેર વોઝ ટાઈડ ટાઈનું કરીશું ટાઈડ અહીં વી થ્રી આવશે કારણ કે અહીં ટુબીનું રૂપ છે ટુબીનું રૂપ પછી જો ક્રિયાપદનું રૂપ મૂકવાનું આવે તો એ વી થ્રી તરીકે મૂકશું માય હેર વોઝ ટાઈડ વી થ્રી એ વિશેષણ તરીકે કામ કરશે ટુ ધ ગ્રાઉન્ડ વિથ નેઇલ્સ નેઇલ્સ એટલે નખ અને જમીન સુધી માય હેર વોઝ ટાઈડ ટુ ધ ગ્રાઉન્ડ વિથ નેઇલ્સ તો આ રીતે પાસ્ટ ટેન્સ બ્લેન્કમાં મૂકી અને તમારે પેસેજને કમ્પ્લીટ કરવાનો છે। દરેક ક્રિયાપદના પાસ્ટ ટેન્સ આવડવા જરૂરી છે। ત્યાર પછી એલ નાઇન શું કહેવા માગે છે તે જોઈએ। ખૂબ સરસ મજાની એક્સરસાઇઝ છે પરીક્ષામાં પણ આ એક્સરસાઇઝ ખૂબ ઉપયોગી છે। ફ્રેમ અ ક્વેશ્ચન ફોર ઈચ ઓફ ધ આન્સર ગિવન બિલો ફ્રેમ અ ક્વેશ્ચન સવાલ બનાવો ફોર ઈચ ઓફ ધ આન્સર્સ ગિવન બિલો ઈચ ઓફ ધ આન્સર્સ દરેક જવાબો માટે ફોર એટલે માટે ઈચ એટલે દરેક દરેક જવાબો માટે એક સવાલ બનાવો આન્સર્સ ગિવન બિલો ગિવન એટલે આપેલા બિલો એટલે નીચે નીચે આપેલા દરેક જવાબો માટે એક સવાલ બનાવો યુઝ ધ ક્વેશ્ચન ક્વેશ્ચન પ્રોમ્પ્ટ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ ફોર ઈચ સ્ટેટમેન્ટ દરેક વિધાન માટે કૌંસમાં આપેલા પ્રશ્નસૂચક શબ્દનો ઉપયોગ કરો તો અહીં એક્ઝામ્પલ આપ્યું છે સમજીએ ઉદાહરણને ધ પ્રિન્સિપાલ ડિક્લેર્ડ અ હોલિડે ઇન ધ મોર્નિંગ તો પહેલો સવાલ તમારે બનાવવાનો છે હું તો મિત્રો જ્યારે હું ઉપરથી સવાલ બનાવવાનો હોય ત્યારે માત્ર કરતા કરતા ક્રિયાનો કરનાર વાક્યની શરૂઆતમાં હશે એ નીકળી જશે અને બાકી કંઈ પરિવર્તન કરવાની જરૂર નથી બાકીના વાક્યને જેમનું તેમ મૂકી ક્વેશ્ચન માર્ક મૂકીશો તો તમને પ્રશ્ન બની જશે દાખલા તરીકે હુ ધ પ્રિન્સિપાલ નીકળી જાય હુ ડિક્લેર્ડ અ હોલિડે ઇન ધ મોર્નિંગ તમે લખી પણ શકો અને દૂર પણ કર્યું છે તો પણ ચાલે ઇન ધ મોર્નિંગ લખ્યું હોય તો પણ ચાલે ત્યાર પછી બીજો સવાલ બનાવવાનો છે વોટ મિત્રો વોટનો અર્થ થાય છે શું તો શું એ શબ્દ કર્મ દેખાડે છે તો કર્મનું સ્થાન કયું તો વાક્યરચનામાં સૌથી પહેલાં કર્તા ત્યાર પછી ક્રિયાપદ અને પછી કર્મ તો ત્રીજું સ્થાન આવે છે તો અહીં ધ પ્રિન્સિપાલ ડિક્લેર્ડ અ હોલિડે શબ્દ છે
એ જવાબ છે. વોટનો જવાબ છે અ હોલિડે, તો એ જ નીકળી જશે. તો હવે કેવી રીતે બને છે પ્રશ્ન? ક્રિયાપદ ભૂતકાળમાં છે તો સૌપ્રથમ તો વોટ આવશે જ, ત્યાર પછી અહીંયા ડિક્લેર્ડ ક્રિયાપદ છે તો ક્રિયાપદને જોવાનું. જો ક્રિયાપદ ભૂતકાળમાં હોય તો અહીં ડીડ મૂકવાનું, જો ક્રિયાપદ વર્તમાનકાળમાં હોય એસઈએસ લાગેલો હોય તો ડઝ આવે, જો ક્રિયાપદને એસઈએસ ન લાગ્યો હોય મૂળ રૂપ હોય તો અહીં ડુ મૂકવાનું. ઓકે, તો વોટ ડીડ, ડીડ એટલા માટે કે ડિક્લેર્ડ ભૂતકાળમાં છે અને ભૂતકાળના પ્રશ્ન માટે ડીડ વપરાય છે, તમે જાણો છો. વોટ ડીડ, પછી કરતા મૂકવાનું, વોટ ડીડ ધ પ્રિન્સિપાલ, અને ડિક્લેર્ડનું કરીશું ડિક્લેર. અહીં ભૂત અહીંયા લાગ્યું, ડૂનું ભૂતકાળ ડીડ થયું, તો અહીંયા મૂળ ક્રિયાપદ આવી જશે. આપ સૌ જાણો છો કે બે ભૂત ભેગા થતા નથી, તો અહીં ડિક્લેર થઈ જશે. વોટ ડીડ ધ પ્રિન્સિપાલ ડિક્લેર ઇન ધ મોર્નિંગ, અહીં નથી લખ્યું, લખો તો પણ ચાલે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે બનાવવાનો છે વેનથી. મિત્રો, વેન એટલે ક્યારે, તો ક્યારે એ સમય દેખાડે છે. ઇન ધ મોર્નિંગ એ એનો જવાબ છે, તો ઇન ધ મોર્નિંગ વાક્યમાંથી નીકળી જશે, પ્રશ્ન વાક્યમાંથી. વાક્યની શરૂઆત વેન, પછી ભૂતકાળ છે એટલે ડીડ મૂકીશું. વેન ડીડ ધ પ્રિન્સિપાલ, ધ પ્રિન્સિપાલ ડિક્લેર અ હોલિડે, અહીંયા અ હોલિડેને લખીશું આપણે, ક્વેશ્ચન માર્ક, ઇન ધ મોર્નિંગ નીકળી જશે. ત્યાર પછી ભાસ્કર સેન્ટ એન એસએમએસ ટુ હિઝ ફ્રેન્ડ એન અવર અગો. ભાસ્કરે મોકલ્યો, સેન્ડનું ભૂતકાળ સેન્ટ, યાદ રાખજો ભૂતકાળ છે આ. ભાસ્કર સેન્ટ એન એસએમએસ ટુ હિઝ ફ્રેન્ડ, તેના મિત્રને એક એસએમએસ મોકલ્યો એન અવર અગો, એક કલાક પહેલા. અગો એટલે પહેલા, એક કલાક પહેલા. અહીં અવર બોલાશે, હવર બોલાતું નથી, એચ છે તેમ છતાંય એચ છે એ સાયલેન્ટ છે, અવર બોલાય છે. અવર એટલે કલાક, અગો એટલે પૂર્વે. ભાસ્કરે તેના મિત્રને એક કલાક પહેલા એસએમએસ મોકલ્યો. તો પહેલો પ્રશ્ન છે વેન, વેન એટલે ક્યારે, તો એન અવર અગો એ સમય નીકળી જશે અને પ્રશ્ન બનશે વેન. વેન પછી ભૂતકાળ છે અહીંયા સેન્ટ, એટલે ડીડ મૂકવાનું. વેન ડીડ ભાસ્કર, કરતા મૂકવાનું, વેન ડીડ ભાસ્કર સેન્ડ, અહીંયા સેન્ટનું કરીશું સેન્ડ. વેન ડીડ ભાસ્કર સેન્ડ એન એસએમએસ ટુ હિઝ ફ્રેન્ડ, ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી સવાલ છે હુમ. મિત્રો, હુમ એટલે શું થાય, કોને, કોને, તો કોને પૂછતા જવાબ આવે છે ટુ હિઝ ફ્રેન્ડ. તો અહીં ટુ હિઝ ફ્રેન્ડ છે એ નીકળી જશે. તો કેવી રીતે બનશે જોઈએ. હુમ, પછી ભૂતકાળ એટલે ડીડ. હુમ ડીડ ભાસ્કર સેન્ડ, સેન્ટનું કરીશું સેન્ડ કેમ કે ડીડ આવ્યું. હુમ ડીડ ભાસ્કર સેન્ડ એન એસએમએસ, ક્વેશ્ચન માર્ક. અહીં એન અવર અગો લખી પણ શકો, જવાબ છે ટુ ઇઝ ફ્રેન્ડ એ નીકળી જશે, અને છેલ્લે ક્વેશ્ચન માર્ક. ત્યાર પછી વોટ, તો વોટ એટલે શું, શું મોકલ્યું, એન એસએમએસ, તો આ જવાબ છે. આને આપણે દૂર કરો તો જ પ્રશ્ન બને વોટથી. તો જોઈએ, વોટ ડીડ ભાસ્કર સેન્ડ, વોટ ડીડ ભાસ્કર સેન્ડ, આ નીકળી જશે. વોટ ડીડ ભાસ્કર સેન્ડ ટુ હિઝ ફ્રેન્ડ, ક્વેશ્ચન માર્ક, એન અવર અગો એ મૂકી પણ શકો, ન મૂકો તો પણ ચાલે. ત્યાર પછી હુવાળો સવાલ તમને બનાવતા આવડે છે, બીજું કંઈ જ કરવાનું નથી. ત્યાર પછી કરતા નીકળી જશે અને હું મૂકી દેવાનું. ત્યાર પછી વોટનું પણ આપણે જોયું, વોટ ટાઈમ. તો વાક્યને જોઈએ, જુહી ડ્રિંક ઓરેન્જ જ્યુસ ઇન બ્રેકફાસ્ટ ટુડે મોર્નિંગ. તો એનો સવાલ આપણે બનાવીશું. તો અહીં વોટ ટાઈમ છે એ પણ, એટલે વેન, ક્યારે. તો વોટ ટાઈમ એટલે કયા સમયે, વેન એટલે પણ કયા સમયે. તો ટુડે મોર્નિંગ એ નીકળી જશે.
प्रश्न बन से वोट टाइम डीड ड्रेंक छे एटले डीड जूही ड्रिंक वोट टाइम डीड जूही ड्रिंक ऑरेन्ज ज्यूस इन द ब्रेकफास्ट क्वेश्चन मार्क। तो मित्रों ध्यान रखो प्रश्न बनावती वक्त जरा पण भूतकाळ न थाय सॉरी जरा पण गड़बड़ न थाय ए ध्यान रखो। बीजू के भूतकाळ जारे क्रियापदनो आप्यो होय त्यारे डीड थी प्रश्न बनाववानो छे पण हूनो प्रश्न बने त्यारे डीड आवतु नथी ए पण आपणे जोयु तो ए याद रखो। त्यार पछी आ बधा ज वाक्योने तमारे जाते सवाल बनाववाना छे। अहीं एक हाउ मेनी वाळो प्रश्न छे एने जोई लईए। द ट्रेन गॉट डिलेड बाय 6 आवर्स ट्रेन गॉट डिलेड ट्रेन ने मोड़ू थयु 6 कलाक थी तो 6 कलाक ट्रेन ने मोड़ू थयु तो अहीं हाउ मेनी थी प्रश्न बनाववो होय तो हाउ मेनी आगळ लई लेशुं। हाउ मेनी पछी हमेशा तमारे बहुवचननुं नाम आवे हाउ मेनी अवर्स हाउ मेनी बुक्स हाउ मेनी क्लासेस तो याद रखो हाउ मेनी अवर्स 6 छे जवाब जवाब छे निकली जशे। हाउ मेनी अवर्स गॉट छे एटले डीड आवशे। हाउ मेनी अवर्स डीड द ट्रेन गेट डिलेड करवानुं आगळ डीड आव्युं एटले याद रखो। हाउ मेनी अवर्स डीड द ट्रेन गेट डिलेड बाय निकली जशे 6 साथे ए जोड़ायेलू होय एटले बाय पण निकली जशे अने 6 तो जवाब ज छे। तो मित्रों आ बधा ज वाक्योना जवाब तमारे बनाववाना छे एटले के प्रश्न बनाववाना छे अने बधा ज भूतकाळमां छे। वेंट ए पण गोनुं भूतकाळ छे गॉट ए पण भूतकाळ छे एनाउंस्ड ए पण भूतकाळ छे तो डीड थी प्रश्न बनशे अने केवी रीते बनाववानो ए पण ध्यान राखजो। त्यार पछी राइटिंगमां शुं कहेवा मांगे छे तो जोई लईए। W1 यू हेव फाउंड अ बेबी मंकी हूज़ मधर इज मिसिंग। यू हेव फाउंड पूर्ण वर्तमान काळ छे तमने मळ्युं छे एक बेबी मंकी वांदरानुं बच्चू हूज़ मधर इज मिसिंग के जेनी माँ खोवाई गई छे। एक तमने वांदरानुं बच्चू मळ्युं छे के जेनी माँ खोवाई गई छे हाउ विल यू हेल्प इट तमे केवी रीते मदद करशो तेने। भविष्यकाळ छे केवी रीते तमे मदद करशो तेने। रीड द सजेशन्स एंड राइट वॉट यू विल डू। रीड एटले वाँचो सजेशन्स एटले के सूचनो वाँचो अने राइट लखो वॉट यू विल डू तमे शू करशो। तो अहीं शू कहेवा मांगे छे फर्स्ट आई विल पुट इट एट अ सेफ प्लेस। सौ प्रथम हूँ विल पुट भविष्यकाळ छे पुट एटले मूकवुं अने विल पुट एटले मूकशुं। सौ प्रथम हूँ मूकीश तेने एट अ सेफ प्लेस सलामत स्थळ उपर हूँ एने मूकीश ज्यां बीजो कोई एने डिस्टर्ब न करे एवी जग्याए मूकीश। देन आई विल आप्युं छे तो क्रियापदनुं मूळ रूप आई विल गीव फूड टू इट। आई विल गीव फूड टू इट। देर आफ्टर त्यार पछी आई पछी विल नथी आप्युं तो विल पण लखवानुं केम के भविष्यकाळने लगता वाक्यो छे ख्याल आवी जवो जोईए। त्यार पछी हूँ शुं करीश तो आई विल वॉटर इट। वॉटर एटले पाणी पावू याद राखजो वॉटर क्रियापद तरीके आवे एटले पाणी पावू। देर आफ्टर आई विल वॉटर इट एटले तेने। तो आ रीते बाकीना वाक्योनी खाली जग्याने ભવિષ્યકાળમાં પૂર્ણ કરવાનું છે વિલ પ્લસ V1 ક્રિયાપદનું મૂળરૂપ અને જ્યાં ન ખ્યાલ આવે ત્યાં તમે ગાઈડનો ઉપયોગ કરજો સંદર્ભ પુસ્તકનો ઉપયોગ કરજો અને એ ઉપયોગ કર્યા પછી સમજાવવું જોઈએ કે અહીં શું કહેવા માગે છે કયો કાળ છે ક્રિયાપદનું કયું રૂપ મુકાયું છે એનો શું અર્થ થાય છે
એ સમજાવવું જરૂરી છે. ડબલ્યુ ટુ શું કહેવા માગે છે? રીડ ધ ફેક્ટ્સ એબાઉટ ધ ટાઈગર. ટાઈગર વિશેની હકીકતો વાંચો, અન્ડરસ્ટેન્ડ ધેમ, એને સમજો. વિથ ધ હેલ્પ ઓફ યોર ટીચર, તમારા ટીચરની મદદથી એને સમજો. ધેન રાઇટ અ પેરેગ્રાફ ઇન્ક્લુડિંગ ઓલ ધીઝ ડિટેલ્સ. પછી એક પેરેગ્રાફ આ બધી વિગતોને સમાવતો એક પેરેગ્રાફ લખો. તો અહીં ટાઈપ, તો કે મેમલ સસ્તન પ્રાણી છે. એન એનિમલ દેટ ગીવ્સ બર્થ ટુ કપ્સ ઓર યંગ વન્સ, બચ્ચાને જન્મ આપે એવા પ્રાણીને મેમલ કહેવાય છે. તો મેમલ પ્રકારનો પ્રાણી છે ટાઈગર. ડાયટ એટલે ભોજન. કાર્નિવોર એટલે કે મીટ ઈટર, માંસાહારી. માંસાહારી એનું ભોજન છે. લાઈફ સ્પાન એટલે કે જીવનનો આયુષ્યકાળ, જીવનકાળ 10 to 15 years. એપિરિયન્સ દેખાવ કેવો છે? લોંગ, થીક, રેડિશ કોટ વિથ વ્હાઈટ બેલીઝ એન્ડ વ્હાઈટ એન્ડ બ્લેક ટેઇલ. લાંબા થીક રેડિશ કોટ એટલે કે જાડા લાલ જેવું કોટ એટલે પડ, વિથ વ્હાઈટ એન્ડ બેલીઝ, વ્હાઈટ બેલીઝ સફેદ પેટનો ભાગ, એન્ડ વ્હાઈટ એન્ડ બ્લેક ટેઇલ અને એ લાલાશ લાલાશ પડતા પડી ઉપર નીચે વ્હાઈટ કલરની બેલી સફેદ કલરનું અને બ્લેક ટેઇલ, ટેઇલમાં પણ બ્લેક કલરનો સ્ટ્રીપ્સ પટ્ટાઓ છે. સાઇઝ એન્ડ વેઇટ અહીંયા સાઇઝ આપી છે. હેડ એન્ડ બોડીનું સાઇઝ કેટલું છે? 1.5 to 1.8 meters. પૂંછડી માટેનું આપ્યું છે અને વેઇટ આપ્યો છે 100 to 300 kilograms. હેબિટ, ટેવ, સાયન્ટિફિક નેમ પેન્થર ટાઈગ્રીસ. લાઈફ અલોન, નોટ ઇન એ હર્ડ ઓર ફેમિલી, એકલા ટોળામાં કે ફેમિલીમાં નહીં. ટેરિટરી અપ ટુ 100 square meters, તેનો વિસ્તાર 100 square meters. હન્ટિંગ હેબિટ્સ એટલે કે શિકારની ટેવ. એટેક્સ ધ પ્રે, પ્રે એટલે શિકાર. મિત્રો પી આર ઈ વાય પ્રે એટલે શિકાર અને પી આર એ વાય એટલે પ્રાર્થના કરવી. નોક્સ ઇટ ડાઉન યુઝિંગ બોડી વેઇટ, પૂરેપૂરા બોડી વેઇટનો ઉપયોગ કરીને નોક ડાઉન એટલે પછાડવું, એને જમીન ઉપર એને પછાડે છે કોઈ પણ શિકારને. પોતાનો પંજો મારે છે પોતાના બોડીનો ઉપયોગ કરીને. બાઇટ્સ ઓન ધ નેક અને ગરદન ઉપર એ બચકું ભરે છે. બાઇટ કરવું, બટકું ભરવું, ગરદન ઉપર બટકું ભરે છે. યુ કેન લાઈક, યુ કેન બિગિન લાઈક ધીસ, તમે બિગિન એટલે શરૂ કરો, તમે આ રીતે શરૂ કરી શકો. ટાઈગર ઇઝ અ મેમલ. મેમલ કહેવા પછી એનિમલ કહેવાની જરૂર રહેતી નથી. ધ ટાઈગર ઇઝ અ મેમલ. ટાઈગર એ સસ્તન વર્ગનો પ્રાણી છે. ઇટ ઇઝ એ કાર્નિવોર, તો ઇટ ઇઝ અ કાર્નિવોર. એનિમલ લખવું હોય તો લખી શકો. પછી લાઈફ સ્પાન, ઇટ્સ લાઈફ સ્પાન ઇઝ 10 to 15 years. ઇટ્સ લાઈફ સ્પાન, ઇટ્સ લાઈફ સ્પાન ઇઝ 10 to 15 years. આ રીતે તમારે રાઇટિંગ કમ્પ્લીટ કરવાનું છે. ટાઈગર વિશેની વિગતોને એના મુદ્દા ઉપરથી સમજીને લખવાનું છે. અહીં પણ ન ખ્યાલ આવે ત્યાં તમે ઉપયોગ કરી શકો છો માર્ગદર્શિકાનો. ડબલ્યુ થ્રી, રાઇટ એબાઉટ 10 sentences ઓન અ ડે ઓફ અ લાઈફ ઓફ એ ટ્રાઇબલ, આદિવાસીના જીવનનો એક દિવસ. આ મિત્રો તમે નહીં લખો તો ચાલશે. ડબલ્યુ ફોર, ગેધર ઇન્ફોર્મેશન એબાઉટ એની એનિમલ અરાઉન્ડ યુ રેસિડેન્સ, યોર રેસિડેન્સ એન્ડ ફિલ ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ. ગેધર એટલે ભેગી કરો, એકત્ર કરો ઇન્ફોર્મેશન, માહિતી એબાઉટ એની એનિમલ અરાઉન્ડ યોર રેસિડેન્સ. અરાઉન્ડ એટલે આસપાસ અને રેસિડેન્સ એટલે રહેવા, રહેઠાણ. તમારા રહેઠાણની આસપાસના કોઈ એક પ્રાણી વિશેની માહિતી ભેગી કરો. એન્ડ ફિલ ધ ડિટેલ્સ ઇન ધ ટેબલ અને ટેબલમાં ફિલઅપ કરો. એનું નામ શું છે પ્રાણીનું? ટાઈપ કેવા પ્રકારનું છે? શાકાહારી છે, માંસાહારી છે?
साइज अंदाजे लखी शको, हैबिटेट एटले टेरिटरी एटले के विस्तार, लाइफ स्पान। तो अहीं आ बधानो उपयोग करीने तमारे राइटिंग करवानुं छे। तमारे जे कंई पण तमारा आसपासना कोई पण प्राणी विशेनी विगत विशे तमारे लखवानो प्रयत्न करवानो छे, जेवुं आवडे तेवुं लखजो। ओके फ्रेंड्स, तो आजना विडियोमां बस आटलू, अने वळी पाछा मळीशुं एक नवा विडियोमां। ત્યાં સુધી ગુડ બાય, થેન્ક યુ।